राजकोट जिल्लाना थोरणिया गाम खाते आवेल सेवादास बापा आश्रम में भक्तों घोड़ापूर उमटी पड़ू है। तरह श्रावण मास में अँ भक्त खूबज मोटी संख्या में उमटी पड़ता हुए छे। तरह आगर बात करिए तो भक्ति भजन और भोजन ज्यां संगम थाय छे उ सौराष्ट्रनु नामांकित धार्मिक स्थल थोरणिया गाम खाते आवेल सेवादास बापा आश्रम खाते महादेव दर्शन करवा माटे भक्तों की भीड़ जामी छे। आरती और विविध धार्मिक कार्यक्रमों योजाई रहा छे अने दर्शनार्थी आवता तमाम भक्तों माटे अहीं मंदिरना महंत पूज्य राजेंद्र दास बापू द्वारा भोजननी पण व्यवस्था राखवामां आवी छे। अहीं आखू वर्ष दर्शन करवा आवता भक्तों माटे निःशुल्कपणे भोजननी व्यवस्था राखवामां आवी छे ने दर वर्षे समूह लग्न गरीब दीकरीઓને સારામાં સારા કર્યાવર આપી ધૂમધામથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। તેમાં સંસ્કૃતિ જેવા પ્રોગ્રામ પણ રાખવામાં આવે છે। તમારું નામ અને વિગત? મારું નામ નિલેશભાઈ છે। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જ્યારે આપ ધારેશ્વર મહાદેવ મંદિર નકલંગધામ તોરણિયા કે જ્યાં શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો પૂજા અર્ચના અને દર સોમવારે મહારુદ્રી હોય છે, રાતે 12 વાગે રુદ્રીનો કાર્યક્રમ હોય અને અહીંયા દર્શનાર્થે બહુ મોટી સંખ્યામાં માણસો આવે છે અને ધારેશ્વર દાદાના પરચા અમે બહુ જોયેલા છે આ ગામની અંદર અને ભોજન પ્રસાદની વ્યવસ્થા અહીંયા જબરદસ્ત છે અને દર સોમવારે અહીંયા ભજન કીર્તન હોય અને ધારેશ્વર દાદાના સાનિધ્યની અંદર કોઈ પણ માણસ આવે જે ધારેશ્વર દાદાને દિલથી કાંઈ માગે અને એને મળેલું છે એવા અમે ઘણા પુરાવા ઘણા દાખલા જોયા છે। બીજું કે અહીંયા શ્રાવણ માસ નિમિત્તે કાલથી 5મ, 6મ, 7મ, 8મ એટલે 7મ, 8મ બધા ચૂલા ઠાર્યા હોય, બધા ફરવાવાળા લોકો જે યાત્રિકો આવે એ યાત્રિકોને અહીંયા 7મ, 8મને દિવસે લગભગ 15-20 હજાર માણસો 2 દિવસમાં અહીંકણે પ્રસાદ લીએ અને દર્શનનો લાભ લીએ છે એવા ધારેશ્વર દાદાના સાનિધ્યમાં આજે અમે દર્શન આવ્યા। આરતી થશે અને પછી ભોજન પ્રસાદની વ્યવસ્થા થશે। હરિઓમ બાપુ સદેવદાસ અમરદેવદાસ તોરણિયા આશ્રમ મન શ્રી રાજેન્દ્રદાસ બાપુ ગુરુ શ્રી કૃષ્ણદાસ બાપુ આ તોરણિયા આશ્રમની અંદર શ્રાવણ મહિનામાં આવેલ યાત્રિકો માટે સવારે 5 થી 9 જળ ચડાવવા માટે અભિષેક માટે વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારબાદ શૃંગાર કરવામાં આવે છે। આ સિવાય આવેલ ભક્તોને બપોરે આહાર અને ફલાહાર બંને વ્યવસ્થા રાખેલી છે। આ સિવાય રાત્રિ રોકાણ કરવું હોય તો ઉતારાની પણ વ્યવસ્થા છે। આ બધું નિઃશુલ્ક બધાની સેવા કરવામાં આવે છે। બાપુ આરતીનો અને કઈ રીતના દર્શનાર્થીઓ લાભ લે છે, કેવા ક્યાં ક્યાંથી દર્શનાર્થીઓ ઉમટે છે? અહીંયા અવારનવાર બસો આવી જાય છે, કારણ જૂનાગઢ સેન્ટર પડે છે, દ્વારકા જતી હોય બસો તો વાયા તોરણિયા થાય છે એ લગભગ બસો કાયમ રાતવાસો પણ કરે છે, તો એમને માટે પથારી પાઘરણ હરિહર સવારે ચા પાણી નાવા ધોવાની આ કમ્પ્લીટ સેવા વ્યવસ્થા કરવામાં આવે છે। અમીર પઠાણ સાથે લાઈવ 24 ન્યૂઝ ધોરાજી।